જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણો વિષય છે અંગ્રેજી. અંગ્રેજીમાં આપણે જોઈએ છે ચેપ્ટર 3 સ્મોલ લેટર. સ્મોલ લેટર આપણે જોઈએ છીએ, આલ્ફાબેટ આપણે જોઈ લીધા અને ત્યાર પછી આપણે જોઈશું સ્મોલ લેટર. સ્મોલ લેટરમાં આપણે અગાઉ એમ અને એન જોઈ લીધા છે, ત્યાર પછી આવે છે ઓ અને પી. ઓ અને પી, તો ઓ અને પી આપણે લખવાનું છે, પણ તમારે અત્યારે ફોર લાઇનની નોટમાં લખવાનું છે. ફોર લાઇનની નોટ કાઢી અને તમારે એમાં ઓ ફોર ઓરેન્જ અને પી ફોર પેન, તો એ તમારે લખવાનું છે. પણ કેવી રીતે લખવાનું છે એ તમારે પહેલાં બોર્ડ ઉપર જોઈ લેવાનું. આમ ફોર લાઇનની નોટ કાઢી અને એમાં તમારે અત્યારે મારી સાથે લખવાનું છે. તો ફોર લાઇનની નોટમાં તમારે પહેલાં ઓ લખવાનો છે. ઓ ફોર ઓરેન્જ, તો નાનો એવો ક્યાં અને કેવી રીતે લખવાનો એ તમારે ધ્યાન રાખવાનું. આ લખાઈ જાય પછી અહીંયા વચ્ચે લીલીટી કરી લેવાની. લીલીટી કરવાથી બંને ભેગું થાય નહીં. અને ઓ છે એ ફક્ત બ્લુ લીટીમાં જ લખવાનો. આપણને ફોર લાઇનની નોટ આપેલી છે, તો એ નોટમાં તમારે ફક્ત બ્લુ લીટી આપેલી છે, એ લીટીમાં જ ઓ સમાય એ રીતના લખવાનું છે. આ રીતના તમારે ઓ લખવાનો છે. સ્મોલ એટલે નાનો લખવાનો ઓ. સરસ મજાના અક્ષરે ઓ લખી નાખવાનું છે. આ રીતના તમારે આખા પેજમાં, નોટના આખા પેજમાં ઓ લખી નાખવાનું છે સરસ મજાના ખાના કરીને. ત્યાર પછી પી, પી ફોર પેન છે આપણે લખીએ છીએ, એ પણ તમારે કઈ રીતે લખવાનું છે અહીંયા ધ્યાન રાખવાનું. પી તો ફોર લાઇનની નોટ છે, એમાં આ રીતના પી લખવાનો છે. પી ફોર પેન. આપણને જે નીચે લીટી આપેલી છે એમાં હંમેશા એ રીતના પી લખવાનો છે. પી ફોર પેન. પી થઈ જાય એ પણ તમારે ધ્યાન રાખવાનું. બ્લુ લીટી છે ઉપરની, એનાથી નીચે સુધી પી લખવાનો છે. ઉપરની લીટીને અડાડવાનું નથી. પી ફોર પેન. અને પેરોટ પણ થાય છે, પેરોટ એટલે પોપટ. હું અહીંયા તમને એક્ઝામ્પલ આપું છું. તમારે પહેલા આ સી નોટમાં આ રીતના પી લખી નાખવાનો. પી લખાઈ જાય પછી તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. હવે આ બે વસ્તુ લખાઈ જાય નોટમાં, આખા પેજમાં તમારે નોટમાં લખવાનું છે. ત્યાર પછી હું તમને ગૃહ કાર્ય આપીશ. તો આજનું ગૃહ કાર્ય છે અંગ્રેજી. વિષય છે આપણો અંગ્રેજી. અને અંગ્રેજીમાં તમારે બુકમાં ઓ અને પી સરસ મજાના અક્ષરે રંગ પૂરવાનો છે અને ઘૂંટવાનું છે. જ્યાં તમને ઘૂંટવાનું આપ્યું છે એ ઘૂંટવાનું છે. ઓરેન્જ અને પેનમાં રંગ પણ પૂરવાનો છે. તમને જેવો ગમે એવો રંગ તમારે સરસ મજાનો પૂરવાનો છે. અને અંગ્રેજીમાં પાઠ્યપુસ્તક પાના નંબર 28, પાના નંબર 28 હું કરું. આ થઈ ગયું તમારું ગૃહ કાર્ય.